રાજીનામા કેનરા બેંકમાં પાક વીમાની રકમ માટે ખેડૂતોએ હોબાળો મચાવ્યો ત્યારે હાલ છેલ્લા કેટલાય સમયથી બેંકમાં ગરબડ થતી હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. છેલ્લા બે દિવસથી પાક વીમાની રકમ માટે રાજુલા શહેર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોને પાક વીમાનું પ્રીમિયમ બેંકની ભૂલના કારણે નહીં કાપતા જે ખેડૂતોને વીમો મળવો જોઈએ તેમને નહીં મળતા રોષ ભભૂકી ઉઠ્યો હતો. અમરેલી જિલ્લાના રાજુલામાં કેનરા બેંકમાં પાક વીમાની રકમ માટે ખેડૂતોએ હોબાળો મચાવ્યો છે ત્યારે હાલ છેલ્લા કેટલાય સમયથી બેંકમાં ગરબડ થતી હોવાની ફરિયાદો ઊભી થયેલ હોવાનું ખેડૂતોએ જણાવ્યું છે. ત્યારે છેલ્લા બે દિવસથી પાક વીમાની રકમ માટે રાજુલા શહેર અને આજુબાજુ ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોને પાક વીમાનું પ્રીમિયમ બેંકના ભૂલના કારણે નહીં કપાતા જે ખેડૂતોને મળવો જોઈએ તે વીમો નહીં મળતા ખેડૂતો બે દિવસથી બેંકમાં ધક્કા ખાતા રોષ ભભૂકી ઉઠ્યો અને આ બાબતે જ્યારે ભાવનગર તેમજ અમદાવાદના અધિકારીઓ પણ દોડી આવેલ પરંતુ કોઈ નિકાલ ન થતાં એક ખેડૂતની તબિયત લથડી પડતા તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે. તો બીજી બાજુ આ ઘટનાની જાણ રાજુલા જાફરાબાદના ધારાસભ્ય અમરીશભાઈ ડેરને થતાં ખેડૂતો માટે દોડી આવીને અધિકારીઓ સાથે ચર્ચા કરેલ જેમાં અધિકારીઓએ હાલ તો સમય માંગતા ખેડૂતો તેમજ ધારાસભ્ય અમરીશભાઈ ડેર દ્વારા આગામી 20 દિવસનો સમય આપવામાં આવેલ જેમાં અધિકારીઓએ જણાવેલ કે બેંકની ભૂલ હશે કે જે કંઈ હશે તેનું નિરાકરણ બેંક જ કરશે, કોઈપણને નુકસાની નહીં થાય તેવું તેમણે અંતમાં જણાવ્યું હતું. ખાતા છે ને? કયું ગામ તમારું? મારું ગામ બરફટાણા. બરાબર. એમાં આપણે મત્સ્ય સહકારીમાં ઘણા ખેડૂતો છે, આપણે રાજુલા કૃષિ SBI માં ઘણા ખેડૂતો છે અને હું અહીંયા કેનેરા બેંકમાં છું. તો ઓલા બધા ખેડૂતોને બધાને આ મળી ગયા છે 47% વીમાના પૈસા. તમને નથી મળ્યા? અને અમને અહીંયા કોઈ નથી કે કેદી મળશે એ જવાબ નથી. સાહેબનું શું કહેવાનું છે, મેનેજર સાહેબનું? સાહેબનું એમ છે કે અમે કોશિશ કરીએ છીએ, જેટલી થાય એટલી કોશિશ કરશું, પણ એનો કોઈ ફાઇનલી જવાબ નથી. તમારા કઈ વીમાના પૈસા ખાતામાંથી કાપ્યા છે? મારા ખાતામાંથી વીમાના પૈસા કાપ્યા છે, પણ એ પહેલા મહિનામાં કાપ્યા. આપણે જે તે સમયને જે 6-7 મહિનામાં થવું જોઈએ ને એ પૈસા નથી કપાણા. એ નથી કપાણા. અને એ બેંક બુકમાં કોઈ ઉલ્લેખ નતો, એ મેં સ્ટેટમેન્ટ કઢાવ્યું ને એટલે એમાં મને ખબર પડી હટાણે. બાકી બુક ની અંદર એવું હોય છે અને પ્રધાનમંત્રી ની યોજના પ્રમાણે આ પ્રીમિયમ અમારું પ્રીમિયમ કપાવવું જોઈએ અને બેંકે કાપેલું નથી અને સરકાર શ્રીએ અમને વીમા તરીકે 47% વીમો આપેલો છે અને અમને કેનેડા બેંક તરફથી કોઈ જવાબ મળતો નથી કે વીમાનું શું થશે એનો કોઈ પ્રશ્ન સોલ્વ કરતા. યોગેશ કાનાબાર સાથે અશોક મણવર, NS ગુજરાત ન્યૂઝ, અમરેલી.